જો મિત્રો તમે પણ તલાટી અથવા તો જુનિયર ક્લર્ક અથવા તો જીપીએસસી ક્લાસ 1-2 જીપીએસસી ક્લાસ 3 જેવી પરીક્ષાની તૈયારી કરતા હોય તો અનએકેડમી એક બેસ્ટ ઓપ્શન છે. અનએકેડમી અત્યારે ઇન્ડિયાનું લાર્જેસ્ટ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ બની ગયું છે. એના સૌથી મોટા ફાયદા એ છે કે અહીંયા પ્લસ ફ્યુચર જોઈ શકો છો, બરાબર. આ બધા જ બેનિફિટ્સના કારણે અત્યારે નંબર વન પ્લેટફોર્મ છે અનએકેડમી. એના સિવાય સૌથી મોટો ફાયદો મને એ લાગી રહ્યો છે કે આપણે કોઈ પણ એક વિષય છે ને એ અલગ અલગ એજ્યુકેટર સાથે ભણી શકીએ, બરાબર. અલગ અલગ જે પણ ટોપ ફેકલ્ટી હોય એમની સાથે આપણે ભણવાનો એક મોકો મળી રહ્યો છે. એના સિવાય અહીંયા તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો ટૂંક સમયમાં પ્રાઇસ હાઇક થવાની છે, એટલે કે જેટલા પણ અનએકેડમી પર જેટલા પણ બેચ છે, કોર્સિસ છે, એ બધા જ કોર્સિસ ઉપર અનએકેડમી ટૂંક સમયમાં પ્રાઇસમાં વધારો કરવા જઈ રહ્યું છે. તો તમારે જે પણ તૈયારી કરતા હોય, તલાટીની પણ તૈયારી કરતા હોય, તો મિત્રો 13 સપ્ટેમ્બરથી નવી બેચ સ્ટાર્ટ થઈ રહી છે. તમે આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો સ્પેશિયલી તલાટી માટે 13 સપ્ટેમ્બરથી નવી બેચ સ્ટાર્ટ થઈ રહી છે. તો અત્યારે જ એનરોલ કરી લો, બરાબર, કેમ કે ટૂંક સમયમાં અનએકેડમીમાં પ્રાઇસ વધારો થવાનો છે. અને અત્યારે જે કોડ માગે રેફરલ કોડમાં, તો આપણો DD10 કોડ નાખવાનો છે તો તમને 10% ડિસ્કાઉન્ટ પર તરત મળી જશે, બરાબર. 10% ડિસ્કાઉન્ટ તરત મળવા માટે અનએકેડમી પર આપણે જે કોડ માગે છે રેફરલ કોડમાં DD10 કોડ નાખવાનો છે. એના સિવાય અનએકેડમી પર ફ્રી લાભ લેવા માંગતા હોય તો ફ્રી ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવે છે, સ્કોલરશિપનું પણ આયોજન કરવામાં આવતું હોય છે, બરાબર. તમે અહીંયા પ્લસ ટેસ્ટ પણ આપી શકો છો, બરાબર, જે પણ એક્ઝામ આવે છે એમના. હવે આપણે વાત કરીશું કે કઈ નવી બેન્ચ સ્ટાર્ટ થવા જઈ રહી છે ટૂંક સમયમાં. તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એક છે એક સારથી પ્રિલિમ્સ મેન્સ, એટલે કે જીપીએસસીની જે લોકો તૈયારી કરતા હોય, તો 8 સપ્ટેમ્બરથી નવી બેન્ચ સ્ટાર્ટ થઈ ગયેલી છે. જે બેન્ચનું નામ છે સારથી, બરાબર. એના સિવાય બીજી છે હેડ ક્લર્કની તૈયારી કરતા હોય, જે લોકો હેડ ક્લર્કના ફોર્મ ભરેલા હોય, તો એમના માટે આ બેન્ચ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. 9 સપ્ટેમ્બરથી નવી બીજી 8મી બેન્ચ સ્ટાર્ટ થઈ છે, સક્ષમ બેન્ચ, બરાબર. લિંક તમને બધાની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એક લિંક આપેલી છે બેન્ચ લિંક, એમાંથી તમે જે પણ ભરતીની તૈયારી કરતા હોય તમે એનરોલ કરી શકો છો. અને બીજું કે મોટો ફાયદો એ છે કે તમારે એક જ સબસ્ક્રિપ્શન ઉપર જીપીએસસી ક્લાસ 1-2 થી લઈને તલાટી સુધીના બધા જ બેન્ચીસ કોર્સિસ તમે જોઈન કરી શકો છો. તમારે એકવાર સબસ્ક્રિપ્શન લેવાનું હોય છે એક જ વાર, અને આ બધી જ ભરતીના તૈયારી તમે એક સાથે કરી શકો છો. એના સિવાય 10% ડિસ્કાઉન્ટ માટે અમે આગળ કીધું એ પ્રમાણે કે રેફરલ કોડમાં આપણો DD10 કોડ નાખવાનો છે, તો તમને 10% ડિસ્કાઉન્ટ તરત મળી જશે. લિંક તમને બધાની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, 10% ડિસ્કાઉન્ટ ઉપર તમને આ પ્રાઇસ ઉપર તમને મળી જશે. 1 મંથ ઉપર તમને કેટલું જોઈ શકો છો, 24 મહિનાનું પણ લઈ શકો છો. 24 મહિનાના ઉપર તમને આટલે એ કરવાના રહેશે, બરાબર. અને અત્યારે એક સ્પેશિયલ ઓફર ચાલી રહી છે કે જો તમે 12 મહિનાનું સબસ્ક્રિપ્શન લો છો તો 2 મહિનાનું સબસ્ક્રિપ્શન મફત મળી રહ્યું છે, એટલે કે ટોટલ 14 મહિનાનું સબસ્ક્રિપ્શન મળે છે. અને જો તમે મિત્રો આપણે 24 મહિનાનું સબસ્ક્રિપ્શન લો છો તો એની સાથે તમને પ્લસ 3 મહિનાનું સબસ્ક્રિપ્શન મફત મળી રહ્યું છે, એમ કરીને 27 મહિનાનું સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે. તો અત્યારે તમારે તૈયારી સ્ટાર્ટ કરો, કેમ કે 13 સપ્ટેમ્બરથી તલાટીની નવી બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે. ઓકે, તો આજના વિડીયોની વાત કરીએ તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે પ્રથમ પ્રયાસ તલાટી કમ મંત્રી કેવી રીતે પાસ કરી શકાય, જુનિયર ક્લર્ક કેવી રીતે પાસ કરી શકાય, બરાબર. અને બીજું કે મિત્રો ઘણા બધા લોકોને મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવે છે કે તલાટી કમ મંત્રીનો નવો સુધારેલો અભ્યાસક્રમ શું છે, એના માટે કઈ કઈ બુક વાંચવી જોઈએ, અને જે સિલેબસ છે એનું એનાલિસિસ કરી અને એક કમ્પ્લીટ અમને રણનીતિ આપો, એક સ્ટ્રેટેજી બનાવી આપો કે જે અમને તૈયારી કરવામાં ખૂબ સરળતા રહે, બરાબર. અને આ વિડીયો ખાસ કરીને એવા કેન્ડિડેટ એવા મિત્રોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલો છે કે જે લોકોએ હમણાં જ 12th કમ્પ્લીટ કર્યું છે, 12 પાસ કર્યું છે, અને એ લોકો હવે તલાટી જુનિયર ક્લર્ક જે પરીક્ષાઓ આપવાના છે. અને તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લર્કની ભરતી ક્યારે આવશે એ પ્રશ્ન ઘણા બધા લોકોએ મને ઇન્સ્ટાગ્રામ પર પૂછ્યો છે, બરાબર. અત્યાર સુધીમાં ભરતી આવી જવી જોઈએ, પરંતુ હજુ સુધી નોટિફિકેશન આવ્યું નથી. પરંતુ હવે ધીરે ધીરે એવું લાગી રહ્યું છે, હવે એવો માહોલ બની રહ્યો છે કે 1-2 મહિનાની અંદર તલાટીની ઓફિશિયલ નોટિફિકેશન આવી જશે, બરાબર. 1-2 મહિનાની અંદર આવી જશે, મે બી ઓક્ટોબર સુધીમાં ભરતીની નોટિફિકેશન આવી જશે, ફોર્મ ભરવાના શરૂ થઈ જશે, બરાબર. એટલે કે એની તલાટીની ભરતી આવશે કે નહીં આવે એની ચિંતા ના કરો, બરાબર. એટલે કે તૈયારી રાખજો, કેમ કે ભરતી તો આ વખતે થવાની છે, એ પણ જેટલી પણ ભરતી થવાની છે બધી ડિસેમ્બર પહેલાં નોટિફિકેશન આવી જશે. તલાટી કમ મંત્રી શું છે, બિન સચિવાલય શું છે, આ બધી જ ભરતીઓ ડિસેમ્બર પહેલાં આવી જશે, કોન્સ્ટેબલની પણ આવી જ જવાની છે. એના સિવાય મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી, કેવી રીતે કરવી, શું વાંચવું અને શું ના વાંચવું, એ ખાસ મહત્ત્વનું છે કે આપણે જે ના વાંચવાનું હોય, જે સિલેબસમાં છે નહીં, એ વાંચ કરતા હોય છે, બરાબર. એન્ડ બીજું કે મિત્રો તૈયારી માટે બેસ્ટ બુક લિસ્ટ કઈ છે, ઘણા બધા લોકો મિત્રોને ખબર નહીં હોય કે કયા કયા પ્રકાશન અત્યારે માર્કેટમાં અવેલેબલ છે, કયા પ્રકાશન સારા છે અને કયા પ્રકાશન નથી સારા, બરાબર. કઈ બુક વાંચવી જોઈએ, કયા પ્રકાશનની બુક વાંચવી જોઈએ, બરાબર. એના સિવાય નવો અભ્યાસક્રમ શું છે એનું ડિટેલમાં એના કેન્દ્રમાં રાખીને આખો ટોટલી વિડીયો આપણે જોવાનો છે, બરાબર. આખું વિડીયોમાં આપણે જે પણ રણનીતિ આપવાનો છું એ ટોટલી સિલેબસના આધારે આપવાનું છું. અને આ સ્ટ્રેટેજી આજના વિડીયોમાં જે તમને રણનીતિ આપવાનું છે એને ફોલો કરશો તો પ્રથમ પ્રયાસ તલાટીની કમ મંત્રીની જે ભરતી છે અથવા તો જુનિયર ક્લર્કની ભરતી છે એ પાસ કરવાથી તમને કોઈ નહીં રોકી શકે. પરંતુ આ વિડીયો અંત સુધી જોજો અને લાસ્ટ સુધી જોજો, અને વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો, અને આવા જ પ્રકારના વિડીયોઝ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બરાબર. અને આવા જ પ્રકારના વિડીયોઝ તમને આપણી ચેનલ પર જોવા મળશે. ઓકે, વધુ ટાઈમ વેસ્ટ કર
હવે મિત્રો, જે પરીક્ષાનો જે અભ્યાસક્રમ આપેલો છે એ બંને ભરતીનો સિલેબસ તમને અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. બરાબર, એક છે જુનિયર ક્લર્ક અને બીજું છે એ વિલેજ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રી. બંનેનો સિલેબસ અહીંયા સ્ક્રીન ઉપર આપેલો છે. બંનેના સિલેબસ જોતાં આપણને એટલો તો ખ્યાલ આવે કે બંનેના સિલેબસમાં કોઈ જ એટલે કોઈ જ તફાવત નથી, સેમ ટુ સેમ સિલેબસ છે. જનરલ અવેરનેસ 50 માર્ક્સનું છે તો તલાટીમાં પણ 50 માર્ક્સનું પૂછાય છે. એમ કરીને સિલેબસને તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો. હવે આ સિલેબસ છે એની PDF તમારે જો ડાઉનલોડ કરવી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પરથી ડાઉનલોડ કરી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે આ PDF છે એ ડાઉનલોડ કરી શકો છો. બરાબર, પરંતુ પહેલાં અહીંયા વિડીયો પર ધ્યાન આપો, પછી લાસ્ટમાં સિલેબસ તમે ડાઉનલોડ કરી શકો છો. હવે જે પરીક્ષાનો જે સિલેબસ છે એમાં 100 માર્ક્સનું એક જ પેપર હોય છે. આમાં કોઈ કોમ્પ્યુટર ટેસ્ટ નથી હોતી, માત્ર એક સિંગલ એક્ઝામ હોય છે. અને એ ક્લિયર કરી લીધા પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે અને પછી ફાઇનલી તમને ટ્રેનિંગ માટે બોલવામાં આવે છે. તમને કોલ લેટર આવી જાય છે કે તમને પોસ્ટ મળી જતી હોય છે. બરાબર, આ રીતનો સિમ્પલ પ્રોસેસ હોય છે, એક જ સિંગલ એક્ઝામ છે. હવે આપણે આગળ જોઈશું કે જે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ છે એને આપણે સિલેબસ એકદમ ડિટેલમાં જોઈએ કે આમાં કયા કયા ટોપિક સબ્જેક્ટ્સ આપેલા છે કે જેને આપણે તૈયારી કરવાના છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ માટે. બરાબર, હવે મિત્રો અહીંયા જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ માટે આપણે 11 ટોપિક કરવાના છે. આનાથી 12માં કંઈ કરવાનું નથી, કેમ કે આ સિલેબસ આપેલો છે. બરાબર, અને આમાંથી પણ કેટલાક એવા સબ્જેક્ટ છે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. હવે આપણે જોઈશું કે આમાં કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બરાબર, તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ટોટલ 11 સબ્જેક્ટ હિસ્ટ્રી એન્ડ કલ્ચર છે. બરાબર, જિયોગ્રાફી પૂછ્યું છે, સ્પોર્ટ્સ છે, ઇન્ડિયન પોલિટી અને કોન્સ્ટિટ્યુશન છે, પંચાયતી રાજ છે, સ્કીમ છે ગવર્મેન્ટની. બરાબર, અને યુનિયન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સ્કીમ્સ પૂછી છે, ઇન્ડિયન ઇકોનોમી અને પ્લાનિંગ છે. બરાબર, જનરલ સાયન્સ છે, એન્વાયરમેન્ટ, ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી, કરંટ અફેર્સ છે. હવે આ 11 ટોપિક છે એમાંથી આપણા માટે જે ઇમ્પોર્ટન્ટ છે ને, એક સૌથી પહેલાં છે સાયન્સ. જનરલ સાયન્સના ક્વેશ્ચન તમને જોવા મળશે, એમાં પણ સૌથી વધારે બાયોલોજી અને કેમેસ્ટ્રીના ક્વેશ્ચન તમને જોવા મળશે વધારે. બરાબર, અને સૌથી વધારે જે ક્વેશ્ચન હશે બાયોલોજીના છે, વિટામિનના ક્વેશ્ચન હશે. બરાબર, એ પ્રમાણેના ક્વેશ્ચન તમે જોઈ શકો. હવે પહેલાં તો કેટલાક ડાઉટ ક્લિયર કરી દો, ઘણા બધા લોકોના કન્ફ્યુઝન હશે, ડાઉટ હશે. હવે આજે આપણે તૈયારી કરી રહ્યા છીએ એ તલાટી કમંત્રીની તૈયારી કરી રહ્યા છે, ક્લાસ 3ની તૈયારી કરી રહ્યા છે. આનું જે લેવલ છે ને મિત્રો, એટલું બધું અપ નથી, એટલું ટફ નથી. જે પરીક્ષાનું માધ્યમ છે એટલું ટફ નથી. તમે પ્રીવિયસ ઇયરના પેપર જોઈ શકો છો તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લર્કના, કે કેવા ક્વેશ્ચન પૂછે છે જનરલ નોલેજમાં. કેવા ટાઈપના, કે આ કૂવો ક્યાં આવ્યો, આ નદી ક્યાં આવી, આ નદીની સહાયક નદી કઈ છે, તો આવા ટાઈપના ક્વેશ્ચન પૂછતી હોય છે જનરલ નોલેજમાંથી. બરાબર, એટલે તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી જનરલ નોલેજમાં. તમને હું તમને એક આગળ બુક બતાવીશ, એ બુક તૈયાર કરશો, એ બુકમાંથી તૈયારી કરશો તો તમે 100% જે 50 માર્ક્સમાં જે તમારું GKનો પોર્શન છે એમાંથી મેક્સિમમ માર્ક્સ કવર કરી શકશો. અને અહીંયા તમને જે ટોપિક અહીંયા સિલેક્ટેડ ટોપિક કહું છું ને, એટલા ટોપિક કરવાના છે, એની જ અલગથી તૈયારી કરવાની છે. બરાબર, એક છે જનરલ સાયન્સ. જનરલ સાયન્સમાંથી મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન પૂછે છે તલાટી, 50 માર્ક્સમાં ક્વેશ્ચન છે ને, તો એમાંથી માત્ર 5 થી 7 ક્વેશ્ચન તો ખાલી જનરલ નોલેજના, સોરી, જનરલ સાયન્સના તમને જોવા મળશે. અને એમાં પણ વિટામિન છે એવા બધા ક્વેશ્ચન તમને જોયા જ છે. આગળના પ્રીવિયસ ઇયરના પેપર જોશો તો તમને ખ્યાલ આવી જશે, કેમ કે હું આ વિડીયો બનાવી રહ્યો છું તો મેં પહેલાં પ્રીવિયસ ઇયરના પેપર જોયા, એના સિલેબસને એનાલિસિસ કર્યો, પ્રીવિયસ ઇયરના પેપરને એનાલિસિસ કર્યો, ત્યાર પછી આ વિડીયો બનાવી રહ્યો છું. એટલે તો આ વિડીયો આવવામાં ઘણો લેટ થઈ ગયો છે. બરાબર, ઓકે. ત્યાર પછી જે પ્રશ્ન પૂછાય છે જિયોગ્રાફીમાંથી પણ પ્રશ્ન પૂછાય છે. કેવા પ્રશ્ન પૂછાય જિયોગ્રાફીમાંથી, તો આ જિલ્લો છે, આ જિલ્લાની કયા જિલ્લાને સરહદ મળે છે. બરાબર, તો એવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે કે આ તાલુકો કયા તાલુકામાં આવેલો છે, કયા જિલ્લામાં આવેલો છે, એવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. બરાબર, તો એ જિયોગ્રાફીમાંથી એવા પ્રશ્નો પૂછાય છે. જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એ હિસ્ટ્રી છે, પછી જે છે એ સ્કીમ છે ગવર્મેન્ટની, જે પણ લેટેસ્ટ સ્કીમ હોય કોરોના કાળમાં, જેટલી પણ નવી સરકારે જે પણ નવી સ્કીમ બહાર પાડી હોય, જે પણ નવી યોજનાઓ બહાર પાડી હોય, એને આપણે ખાસ કરીને ધ્યાનથી તૈયારી કરવાની છે. પછી બીજું છે કરંટ અફેર્સ. કરંટ અફેર્સ ક્લાસ 3ની તૈયારી કરતા હોય કરંટ અફેર્સ એટલા ક્વેશ્ચન નથી પૂછાતા. પરંતુ હા, જે હમણાં સ્પોર્ટના રિલેટેડ ક્વેશ્ચન પૂછાયા હોય ને, ઇન્ટરનેશનલમાં જે પણ મહત્ત્વની ઘટનાઓ બની હોય ને, જે પણ મુખ્ય ઘટનાઓની વાત કરું છું, જે હેડલાઇન હોય એવી તૈયારી કરવાની છે. બરાબર, સ્પોર્ટમાંથી પણ અત્યારે એક ઇવેન્ટ યોજાયો, કયો, ઓલિમ્પિક્સ ટોક્યો. બરાબર, તેમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે કયા કેટલા મેડલ મળ્યા, કોને ફર્સ્ટ મેડલ મળ્યું, ગોલ્ડ મેડલ કોને જીત્યું, આ ટાઈપના ક્વેશ્ચન સ્પોર્ટમાંથી પૂછાશે. બરાબર, પછી ઇન્ડિયન પોલિટી અને કોન્સ્ટિટ્યુશનમાંથી કંઈ આર્ટિકલ નથી પૂછાતા. બરાબર, જે પૂછાય છે એ કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, બેઝિક ક્વેશ્ચન પૂછાતા હોય છે. કોન્સ્ટિટ્યુશન ક્યારે અમલમાં આવ્યું, બરાબર, એવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, કે બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે યોજાય, છેલ્લી બેઠક ક્યારે યોજાય, આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાતી હોય છે ઇન્ડિયન પોલિટીમાંથી. તો બરાબર, પંચાયતી રાજ છે, પંચાયતી રાજમાંથી પર જલ્દી નજર મારી શકો છો. બરાબર, અને બાકી જે હિસ્ટ્રી છે, કલ્ચર છે, એ હું તમને આગળ એક બુક બતાવીશ. બરાબર, GKની એક બુક તમને બુક લિસ્ટ જ્યારે જોઈશું આપણે, ત્યારે હું તમને એક બુક સજેસ્ટ કરીશ. એ બુકમાંથી તૈયારી કરશો તો તમારે મેક્સિમમ કવર થઈ જશે 50 માર્ક્સમાંથી. પરંતુ જે ખાસ કરીને આપણે GKમાં જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એ જનરલ સાયન્સ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર,
जनरल साइंस में खास इम्पोर्टेंट है केम के आम क्वेश्चन मेक्सिमम क्वेश्चन पूछा है और आम एवं कहीं नक्की नहीं होत मित्रों के आटला क्वेश्चन ज आम पूछवा बराबर। जनरल साइंस में 5 થી 7 की जगह 15 क्वेश्चन पर पूछी सके बराबर। ओके तो आ तो जनरल नॉलेज की बात करी, जनरल अवेरनेस की बात करी कि आनी तैयारी केवी रीते करी। हे आप जोशू कि आ मेक्सिमम लोग जो फेल थता हुए जे असफल रहता हुए तो एमन एक मात्र कारण है आ त्रण सब्जेक्ट्स। आ त्रण सब्जेक्ट्स अपना मेन कारण साबित थाय छे फेल थवा माटे, केम के आ तो आनी तो तैयारी अपना एकदम मजबूत है एकदम स्ट्रॉंग है, परंतु आज त्रण जेवा सब्जेक्ट है जे बाकी 50 માર્ક है एम आप क्या क्या मार्क खाई जाइए छे बराबर। तो एना शूँ करूँ केम के गुजराती लैंग्वेज में साहित्य और ग्रामर बने पूछाय बराबर, और इंग्लिश ग्रामर और आम इंग्लिश ग्रामर और अँ मैथमेटिक्स 10 માર્ક્સનું है बराबर। एम कही 50 માર્ક્સ जो है यहाँ नक्की करे कि आप तलाटी बनशू कि नहीं बनीए, क्लर्क बनशू कि नहीं बने, अने जे आपणे तैयारी करवा छे आनी पर ज करवानी छे, आ त्रण विषय पर ज करवानी छे। तो अत्यारथी जो तमारे तैयारीनी शुरुआत करवी होय तो आ त्रणमांथी कोई पण बे मैथमेटिक्स तो तमे लास्टमां पण करशो तो वांधो नहीं, केम के एनो सिलेबस एना अभ्यासक्रम ओछो छे नानो छे, परंतु आ बन्ने तमारे ऊपर मेन फोकस राखवानुं छे। एक गुजराती लैंग्वेज, गुजराती साहित्य, गुजराती ग्रामर, इंग्लिश आ बे सब्जेक्ट्स ऊपर मोस्ट फोकस राखवानुं छे, केम के जे तैयारी करता मित्रों छे એમનો ક્યાંક ને ક્યાંક આપણો જે આપણા કોમ્પિટિટર છે એમનો પણ વીક સબ્જેક્ટ છે એ ઇંગ્લિશ છે, ગુજરાતી સાહિત્ય છે। હવે જે આમાં ક્વેશ્ચન જે ટફ ક્વેશ્ચન પૂછાતા હોય છે ને એ આમાંથી જ પાછા પૂછાતા હોય છે બરાબર। ગુજરાતી સાહિત્ય વિશે કેવો છે તમને આમ બોરિંગ લાગશે, કંટાળો આવી જાય એવો વિષય છે, કેટલા બધા સાહિત્યમાં કેટલા બધા કવિઓ આવેલા છે, હવે કેટલા બધા સાહિત્યોમાં કવિઓના એક એક કવિઓના એમની કૃતિઓ યાદ રાખવાની, અને બધા સાહિત્યની કૃતિઓની વાત કરું તો એક બે તો કૃતિઓ હતી નથી બરાબર, કૃત્યો પછી એમના પપ્પાનું નામ, એમના માતાનું નામ, પછી એમના બાળપણનું નામ બરાબર, એમનો જન્મસ્થળ, બધા કેટલા બધા, એક બે કવિની વાત હોય તો સમજ્યા, પરંતુ કેટલા બધા ઇતિહાસમાં કવિઓ થઈ ગયા છે બરાબર, એ બધા જ કવિને તૈયાર કરવા। ઇંગ્લિશ ગ્રામ પછી વ્યાકરણ પછી 10 માર્ક્સનું સાહિત્ય હશે અને 10 માર્ક્સનું ગ્રામર હશે, અને અહીંયા 20 માર્ક્સનું ગ્રામર હશે ઇંગ્લિશમાં બરાબર। તો ઇંગ્લિશ આપણા માટે મહત્ત્વનો વિષય બની જાય છે, એને આપણે સ્કીપ કરાય એમ છે જ નહીં, તો ઇંગ્લિશને શીખવું જ પડશે જો તલાટી બનવું હોય, જુનિયર ક્લર્ક બનવું હોય તો। અને જે પ્રશ્નનું લેવલ છે ને મિત્રો, ફરી એકવાર કહું છું, તલાટી જુનિયર ક્લર્કમાં પ્રશ્નનું લેવલ એટલું ટફ નથી હોતું, તમે સામાન્ય લેવલની બેઝિક તૈયારી કરી હોય ને તો પણ તમે આ પરીક્ષા પાસ કરી શકો છો બરાબર। સામાન્ય લેવલની તૈયારીથી પણ આ પરીક્ષા પાસ કરી શકાય છે, તમે પ્રીવિયસ ઇયરના પેપર જુઓ કે એના પ્રશ્નો કેવા પૂછે છે, તલાટી ઇંગ્લિશમાંથી પ્રશ્નો કેવા પૂછે છે, સાહિત્યમાંથી કેવા પ્રશ્નો પૂછે છે બરાબર, કવિનો જન્મસ્થળ ક્યાં થયો, કવિનું બાળપણનું નામ શું હતું, આ કૃતિ કયા કવિની છે, કયા લેખકની છે બરાબર, આવા ટાઈપના પ્રશ્નો પૂછતી હોય છે। ગ્રામર પણ આવા ટાઈપનું પ્રશ્ન પૂછે છે બરાબર, મેથેમેટિક્સ પણ સિલેબસ એનો તો મેથેમેટિક્સમાં એટલો કંઈ મોટો છે નહીં, એની આપણે 1 કલાક તૈયારી કરીએ રોજ તો પણ મેથેમેટિક્સ તો આપણું કવર થઈ જ જાય છે બરાબર। ઓકે હવે આપણે બુક લિસ્ટની પણ હું તમને બતાવીશ, અને એ બુક લિસ્ટ પ્રમાણે તૈયારી કરશો તો કોઈ વાંધો નહીં આવે તમને તૈયારીમાં, એક એક સબ્જેક્ટ્સ તમારે એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ જશે। ઓકે હવે આપણે જોઈશું આપણે બુક લિસ્ટ વિશે કે બુક કઈ કઈ વાંચવી છે આના માટે। આગળ આપણે બુક લિસ્ટ જોતા પહેલાં એક તમને નાનકડી રિક્વેસ્ટ કરું છું કે જો તમે હજુ સુધી આપણા ઇન્સ્ટાગ્રામ ગુજરાત સ્ટડીઝ ઇન્સ્ટાગ્રામ પેજ સાથે નથી જોડાયા તો અત્યારે જઈને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો, અને તમારે સર્ચ કરવાનું છે ગુજરાત સ્ટડીઝ, અથવા તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે જોઈન કરી શકો છો અથવા તો ફોલો કરી શકો છો। એના સિવાય ઇન્સ્ટાગ્રામ સાથે જોડાવાનો એકમાત્ર ફાયદો એ છે કે તમને રેગ્યુલર સરકારી ભરતીની અપડેટ જે પણ આવે છે, કોલ લેટર નીકળવાનું છે, પરીક્ષાની તારીખ છે વગેરે વગેરે, બધું જ અપડેટ તમને સ્ટોરી અથવા તો પોસ્ટના માધ્યમથી તમને અપડેટ આપતો રહું છું। એના સિવાય સૌથી મોટો ફાયદો એ છે કે તમને રેગ્યુલર માર્ગદર્શન મળતું રહે છે, તમને જે પણ તૈયારીમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે છે, કોઈ પણ ડાઉટ હોય મને ઇન્સ્ટાગ્રામ પર જસ્ટ ખાલી ડીએમ કરવાનું છે, અને હું તમને એનો રિપ્લાય જરૂરથી આપીશ, થોડો એક લેટ થઈ શકે છે પરંતુ તમને રિપ્લાય જરૂર મળશે બરાબર। તો ઇન્સ્ટાગ્રામ પર જરૂરથી જોઈન કરી લેજો, અને ફ્રી પીડીએફ મટીરિયલ માટે આપણું ગુજરાત સ્ટડીઝ ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં મેં તલાટીને કમ્પ્લીટ સિલેબસ પ્રમાણે બુક લિસ્ટ પીડીએફ મટીરિયલ મોકલ્યું છે, બિલકુલ ફ્રી છે, તમે ડાઉનલોડ કરી શકો છો, અથવા આપણે ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ગુજરાતી વ્યાકરણ સાહિત્ય અંગ્રેજી વ્યાકરણ ગણિત તર્ક રિઝનિંગ છે સામાન્ય જ્ઞાન જીકે બધું જ મટીરિયલ તમને તલાટી અભ્યાસક્રમ મુજબ તમને ટેલિગ્રામ પરથી મેળવી શકો છો। હવે મિત્રો આપણે વાત કરીશું બેસ્ટ બુક લિસ્ટ વિશે કે આ જે તલાટીનો સિલેબસ છે, તલાટીનો જુનિયર ક્લર્કનો જે અભ્યાસક્રમ છે નવો, એના પ્રમાણે કઈ બુક બેસ્ટ છે બરાબર। આપણે વિષય પ્રમાણે જોઈશું કે કઈ કઈ વિષયમાં કયા પ્રકારની બુક બેસ્ટ છે બરાબર। એક છે સામાન્ય જ્ઞાન, સૌથી મોટો છે, 50 માર્ક્સમાં પૂછાય છે, એક અક્ષરની ગુજરાત પરિચય કરીને બુક આવે છે એ પણ ખૂબ સારી છે જનરલ નોલેજ માટે, એમાંથી મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન તમારા જે સિલેબસ છે એ પ્રમાણે તમારું કવર થઈ જશે, એક ગુજરાત પરિચય છે। પછી અક્ષરની એક જીકે કરીને પણ એક બુક આવે છે, અક્ષર જીકે બરાબર, એની પીડીએફ તમને ટેલિગ્રામ પરથી પણ મળી જશે, અથવા બીજી એક છે વર્લ્ડ ઇન બોક્સની પણ જીકેની બુક આવે છે એ પણ ખૂબ સારી છે, પરંતુ ગુજરાત પરિચયમાં સૌથી વધારે તમને કન્ટેન્ટ મળી જશે બરાબર।
પછી આગળ વાત કરીએ ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો ગુજરાતી સાહિત્યમાં યુવા ઉપનિષદની બુક છે એ ખૂબ બેસ્ટ છે. જો તમે જીપીએસસીની પણ તૈયારી કરતા હોય તો જીપીએસસીમાં પણ યુવા ઉપનિષદની જે બુક છે બેસ્ટ રહેવાની છે, બરાબર. પછી ગુજરાતી વ્યાકરણની વાત કરીએ તો ગુજરાતી વ્યાકરણમાં અક્ષર પબ્લિકેશનની બુક બેસ્ટ છે, ગુજરાતી વ્યાકરણ. આ મિત્રો કોઈ વિડીયો પ્રમોશનલ વિડીયો નથી, અહીંયા તમને હું તમને ખાલી જસ્ટ સજેશન આપું છું કે કયા વિષયમાં કયા પ્રકારની બુક બેસ્ટ છે, તમને જે યોગ્ય લાગે એ બુક પરચેસ કરી શકો છો. આગળ જોઈએ આપણે અંગ્રેજી ગ્રામરની વાત કરીએ અને મેથ્સ માટે વાત કરીએ તો અંગ્રેજી ગ્રામરમાં અક્ષર પબ્લિકેશનની બુક છે એ બેસ્ટ છે, બરાબર. અક્ષરની ઇંગ્લિશ અને ગુજરાતી વ્યાકરણ માટે પણ અક્ષર. પછી ગણિતમાં વર્લ્ડ ઇન બોક્સ છે, વર્લ્ડ ઇન બોક્સમાં મેં એક પીડીએફ મોકલી છે ટેલિગ્રામ ચેનલ ઉપર કમ્પ્લીટ બુકની, એ પણ હાથથી લખાયેલી, બરાબર. એ જે બુક છે એમાં મેથ્સના બધા જ સબ્જેક્ટ્સ બધા જ ચેપ્ટર કવર કરી લીધા છે, બરાબર. તો એ પીડીએફ તમે કરી લેશો તો તમારે મેથ્સમાં કોઈ બુક પરચેસ કરવાની જરૂર નહીં પડે, બરાબર. તો એકવાર ટેલિગ્રામ પરથી બધી પીડીએફ ડાઉનલોડ કરી અને ચેક કરી લેવો. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જે જોયું એ પ્રમાણે કે જે રણનીતિ બતાવી કે કયા પ્રમાણે કઈ રીતે તૈયારી કરવી જોઈએ, કયા વિષય પર વધારે ધ્યાન આપવું જોઈએ, જે મેં પાછળથી જે ત્રણ વિષય કીધા અંગ્રેજી ગુજરાતી અને મેથ્સ આ ત્રણ ઉપર વધારે ફોકસ રાખવાનું છે, અને જીકે ઉપર મેં તમને સિલેક્ટેડ ટોપિક બતાવ્યા એ ટોપિક જ કરવાના છે, એનાથી બહારનું કંઈ પૂછાતું નથી. એમાં પણ જનરલ સાયન્સ ઉપર વધારે ફોકસ રાખવાનો છે, એમાં પણ બાયોલોજીમાં ખાસ કરીને વધારે ફોકસ રાખવાનો છે, વિટામિન છે એ બધા ક્વેશ્ચન વધારે પૂછાતો હોય છે. જનરલ સાયન્સમાં બાયોલોજી ખૂબ સારી રીતે તૈયારી કરવાનું રહેશે. તો આ પ્રમાણેની જો તમે તૈયારી કરશો તો, અને બીજું કે તલાટી કમંત્રીનું જે લેવલ છે એટલું ટફ લેવલ નથી હોતું, તમે સામાન્ય 2-3 મહિના 3-4 મહિનાની તૈયારીમાં પણ તલાટી કમંત્રી અને જુનિયર ક્લર્કની પરીક્ષા પાસ કરી શકો છો, બરાબર. એટલે વધારે કોઈ ચિંતા કરવા જેવી છે નહીં. મેં તમને બુક લિસ્ટ સજેસ્ટ કરી, એ બુક પ્રમાણે તૈયારી કરશો તો અવશ્ય સફળ થશો. અને રેગ્યુલર માર્ગદર્શન મેળવવા માટે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી રાખો અને મેસેજ જરૂરથી કરજો, બરાબર. જે પણ તમારા કન્ફ્યુઝન હશે એ આપણે સાથે મળીને સોલ્વ કરીશું. ઓકે.